नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगीनी। स्वागत है आपनों न्यूज लाइव में। नजर करिए महत्वना समाचार पर, बात करिए ब्रेकिंग न्यूज सामे अवराज छे गांधीनगर तरफ थी। गांधीनगर में आज थी भाजप द्वारा प्रभारीओनी निमणूक करवामां आवी छे। भाजपे प्रभारीओनी निमणूक करी छे। बीजेपीए विधानसभाना प्रभारीओनी निमणूक करी छे। 59 बैठकों में सीट मुजब प्रभारीनी जाहेरात करवामां आवी छे। नव शहर अने जिल्लानी 59 बैठक में प्रभारीनी जाहेरात करवामां आवी छे। चूंटणी सुधी प्रभारी तेज विस्तार में कामगीरी करशे। प्रभारीओनी निमणूक भाजप द्वारा करवामां आवी छे। गांधीनगर में थी महत्वपूर्ण समाचार, बीजेपीए प्रभारीओनी निमणूक करी छे। बीजेपीए विधानसभाना प्रभारीओनी निमणूक करी छे। बात करिए आंगे वधु माहिती माटे संवाददाता कश्यप जोशी अपनी साथे फोनलाइन पर छे। कश्यप, जे रीते बीजेपीए 59 बैठकों माटे प्रभारीओनी निमणूक करी छे, शुं वधु विगतो? ઇલેક્શન માથા ઉપર છે અને ગણતરીના મહિનાઓ બાકી છે, જયારે વિધાનસભા મુજબ પ્રભારીઓની નિમણૂક બીજેપી દ્વારા કરવામાં આવી છે। કચ્છ અને ઉત્તર ગુજરાત જે છે તેની 59 જેટલી વિધાનસભા વિસ્તાર જે છે તેના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે। 9 શહેર અને જિલ્લા છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓ જે છે, અમદાવાદ શહેર અને જિલ્લો, ગાંધીનગર શહેર અને જિલ્લો, આ તમામ વિસ્તારની જે 59 જેટલી બેઠકો છે તેમાં ચૂંટણી પ્રભારીની નિમણૂકો છે તે કરવામાં આવી છે। અને આ પ્રભારીઓ જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમામ આ વિસ્તારમાં જ રહેશે અને ત્યાંનો ફીડબેક જે છે તે સતત રહેશે। જે તે વિધાનસભા વિસ્તારમાં સામાજિક અને રાજકીય સમીકરણો શું છે, સ્થિતિ શું છે, તેનો રિપોર્ટ તૈયાર કરી અને પ્રદેશને સોંપશે। અને જેના આધારે પ્રદેશના નેતાઓ જે છે, ઝોનના મહામંત્રીઓ છે, તે વિધાનસભા વિસ્તારમાં કઈ રણનીતિ સાથે આગળ ચાલવું તે રણનીતિ તૈયાર કરશે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈ અને તમામ પ્રયત્નો છે તે તેમના દ્વારા કરવામાં આવશે। જી જી, ચોક્કસથી કશ્યપ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ 59 બેઠકો અને સીટ મુજબ પ્રભારીઓની જાહેરાત ભાજપ તરફથી કરવામાં આવી છે। 9 શહેર અને જિલ્લાઓની મળી અને કુલ 59 બેઠક માટે પ્રભારીની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણી સુધી પ્રભારી તે જ વિસ્તારમાં કામગીરી કરશે। ઉલ્લેખનીય છે કે એક તરફ હવે જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કમર કસી રહ્યો તેવું લાગી રહ્યું છે। ભાજપે પ્રભારીઓની નિમણૂક કરી છે।